દિયોદર તાલુકાના ગોળવીગામમાં ડિપ્ટેરિયાની રસીની આડઅસર જોવા મળી છે. ત્રણ બાળકોને ડિપ્ટેરિયા વિરોધી રસી આપવામાં આવતા આ બાળકોને ચક્કર આવ્યા હતા. ત્યારબાદ આ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સરકાર દ્વારા ડિપ્ટેરિયા વિરોધીની રસી આપવામાં આવી રહી છે, જે અંતર્ગત દિયોદર તાલુકાના ગોળવીગામમાં આજે પ્રાથમિક શાળામાં બાળકોને ડિપ્ટેરિયા વિરોધી રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને ડિપ્ટેરિયા વિરોધી રસી આપવામાં આવી હતી. તે દરમિયાન રસી લેવા આવેલા ત્રણ બાળકોને રસી આપ્યા બાદ રસીની આડઅસર જોવા મળતા બાળકો બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા દિયોદરના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. રસીની આડઅસર પામેલા બાળકોને અત્યારે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને અત્યારે ત્રણેય બાળકોની સ્થિતિ સામાન્ય હોવાનું તબીબો જણાવી રહ્યા છે. તાલુકામાં હાલ સમગ્ર બનાસકાંઠાના અંદર ડિફ્થેરિયા ટેટનસ જેવા રોગોથી બચાવવા માટે અને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આપ જાણો છો એમ ભૂતકાળના અંદર ડિફ્થેરિયાના લીધે ઘણા બધા છોકરાઓ બીમાર પડ્યા છે અને અમુકની મૃત્યુ પણ થયેલ છે આખા જિલ્લામાં. તો આના બચાવ માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી આખા તાલુકામાં ચાલી રહી છે. દરેક સ્કૂલના અંદર જે બાળકો 7 વર્ષથી 16 વર્ષના છે એમને ડીપીટી અને ડીટીની રસી આપવામાં આવે છે. અમુક સમય છોકરાઓ ગભરાઈ જતા હોય એના લીધે સુઈવાળી રસી જ્યારે આપવામાં આવે ત્યારે એમને થોડીક એની આડઅસર આવતી હોય છે. આજે જે ઘટના બની છે આ ઘટના અંતર્ગત પણ આપણે ગોલવી ગામના અંદર બે બાળકોને એની સહેજ આડઅસર આવી અને એમને ચક્કર આવી ગયા. તો અમારા મેડિકલ ઓફિસર પાલડીએ તાત્કાલિક સ્થળ ઉપર જઈને એમની તપાસ કરી, એમને યોગ્ય સારવાર આપી અને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે એમને રેફર કરવામાં આવ્યા અમારા વાહન દ્વારા. એટલે આ બાળકોને અત્યારે અમે જાતે ચકાસે છે. બાળકોની તબિયત બિલકુલ સામાન્ય છે પણ ગભરાઈ ગયા છે એટલે અમે એમને અંડર ઓબ્ઝર્વેશન રાખ્યા છે. એક બાળક તંદુરસ્ત છે અને કદાચ અત્યારે જ અમે રજા આપી દઈશું, પણ બીજા બાળકને અમે ઓબ્ઝર્વેશનમાં રાખશું. અત્યારે હું દરેકને આ રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આ ડીટી અને એની વેક્સિન ડીપીટીને આપવામાં આવે ત્યારે બાળકોને થોડું ખવડાવીને મોકલે એના રસીકરણ ઉપર ને અવશ્ય રસી મુકાવે, જેથી કરીને ડિફ્થેરિયા જેવા જાનલેવા જે રોગ છે એનાથી છોકરાઓને આપણે બચાવી શકીએ. અને આ બહુ સામાન્ય ઘટના છે જે અવારનવાર થતી હોય છે, પણ એની સારવાર અને એમની બાળકોની કેર કરવાની અમારી જવાબદારી છે જે અમે સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ. શાળામાં રસી આપતા હતા બાળકોને, તે અમારી બેબી એમને શાળામાં મોકલ્યા, ત્યાં શાળામાં લઈ ગયા અને રસી આપીને કોમલને રસી આપી, કોમલ બે વન થઈને પડતી થઈ. અને બીજા બે બાળકો હતા પવનબેન અને દીપિકા, એમને આપી પણ એમને થોડું સારું છે, પણ કોમલ બે વન છે હતી ત્યાંથી ગોલવીથી અહીંયા દિયોદર શાળામાં દિયોદર રેફરલમાં લઈને આવ્યા છે. અત્યારે હજી બે વનમાં છે, દવા આપી છે, દવા ચાલુ છે, પણ હજી ડૉક્ટર કહે છે કે સારું છે એમ કહે છે, હજી કાલ સુધી રાખવાના છે. અરે હું તો હું ગયો હતો, મારા ભાઈએ મને બોલ્યો, મેં પૂછ્યો મારા ભાઈને, મેં કહ્યું શું છે ભાઈ, એટલે બોલ્યા ને એ દોડીને જ્યાં શાળાએ, એટલે શાળાએ દોડ્યા એટલે હું પાછળ પાછળ જો, એટલે અમારે ભાઈને બીબલી હતી ને એને રસી આપી શાળામાંથી, એટલે રસી આપીને એટલે અમને ખબર પડી, એટલે બે ભન થઈ ગઈ. એટલે બે ભન થઈ ત્રણ બાળકો હતા, કોમલબેન, દીપિકા અને પવન, ત્રણેને લઈને દિયોદર આવ્યા શાળામાંથી. દિયોદર રેફરલમાં આવ્યા, રેફરલમાં અત્યારે બે બોલે છે, બે ભન છે, એક કોમલ છે, બે ભન છે, ને દીપિકા અને પવન થોડા થોડા બોલે છે.